નમસ્કાર મિત્રો, ધોરણ 3 ના ઓનલાઈન લેક્ચર ની અંદર આપનું સ્વાગત છે. ધોરણ 3 માં હિન્દી માં આપણે મદારે આયા એ આપણે પાઠ જોયો, ત્યારબાદ હવે એનો સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય માં સૌથી પહેલો છે પાઠ ના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પાઠ ના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ડમડમ બજતા હે. खाली जगह डमडम बजता है. कौन डमडम बागे? डमरू के बांसुरी. बेमाती शू आवशे? हां बरोबर, डमरू. तो जवाब में शू आवशे? डमरू. डमरू डमडम बजता है. त्यार पछी खाली बीजू मदारी खाली जगह के नीचे बैठा. मदारी खाली जगह के नीचे बैठा. मदारी के नीचे बैठा तो घर के नीचे बैठा या पेड़ के नीचे? से नीचे बैठा तो मदारी पाठ में. हां वेरी गुड, पेड़ के नीचे. पेड़ के नीचे. त्यार पछी त्रीजी खाली जगह बंदर का नाम खाली जगह था. बंदर का नाम खाली जगह था. बंदर नु नाम શું હતું? છોટું હતું કે મોટું હતું? વાંદરા નું નામ શું હતું? વધારેના વાંદરા નું નામ શું હતું? છોટું હતું કે મોટું? હા છોટું. વેરી ગુડ. બંદર કા નામ છોટું થા. ત્યાર પછી મદારી ને ખાલી જગ્યા દેખાયા. मदारी ने खाली जगह दिखाया. मदारी ये शू बतायु? बीन के खेल. मदारी ये शू बतायु? बीन એટલે મહુવત કે ખેલ એટલે રમત. શું બતાવ્યું? હા રમત ખેલ. મદારી ને ખેલ દેખાયા. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સૌથી પહેલો પ્રશ્ન છે ડમરૂ કોણ બજાતા હે. ડમરૂ કોણ બજાતા હે? ડમરૂ કોણ વગાડે છે? પાઠમાં કોણ આવતું તું? કોણ વગાડતું તું ડમરૂ? હા ડમરૂ મદારી બજાતા હે. તો જવાબમાં શું આવશે? મદારી. ડમરૂ મદારી બજાતા હે. ત્યાર પછી मदारी कहां बैठा था? आइए देख लेते. जो मदारी कहां बैठा था? पेड़ के नीचे. तो आमा इसको आवशे जवाब? पेड़ के नीचे. मदारी पेड़ के नीचे बैठा. कहां बैठा था? पेड़ के नीचे. क्या प्रश्न? मदारी के पास क्या था? मदारी के पास शू હતું? मदारी के पास શું હતું? मदारी के पास, हां मदारी के पास एक बंदर था. एक बंदर था. मदारी के पास एक बंदर था. त्यार પછી किसने बीन बजाया? कोणे महुवर वगाड्यू? कोणे बीन वगाडी? मदारीने खेळ दिखाया पछी कोणे बीन वगाड्यू? मदारीने. हां मदारीने मदारीने बीन बजाया. त्यार पछी बच्चों ने मदारी को क्या दिया? मदारी ने पूछते बाळको ए શું આપ્યું? बच्चों ने मदारी को हां बराबर શું શું વસ્તુ આપી? अनाज. પછી પૈસે. और बंदर के लिए रोटी.
बंदर के लिए रोटी पन्ना कितने घऊं चोखा बाजरो की बदू पैसे એટલે પૈસા અને વાંદરા માટે રોટલી એનો જે વાંદરો હતો ને મધારી કે પાસ ક્યાં થા એક બંદર એ વાંદરા માટે રોટલી બાળકો એ આ બચ્ચોને મધારી કો ક્યાં ક્યાં દિયા અનાજ પૈસે ઓર બંદર કે લિયે રોટલી ત્યાર પછી આગળ વધી વાક્યોનું ગુજરાતી કરો એમાં પહેલું વાક્ય છે यह डमरू की आवाज है यह डमरू की आवाज है तो આપણે જોઈએ यह એટલે આ डमरू એટલે डमरू की એટલે નો આવાજ અવાજ હે એટલે છે આ डमरू નો અવાજ છે આ ડમરૂ નો અવાજ છે ત્યાર પછી આવો બચ્ચો ખેલ દેખાવ આવો એટલે આવો બચ્ચો એટલે બાળકો ખેલ ખેલ એટલે રમત દેખાવ એટલે બતાવવું आओ बाटो रमत बताओ क्या पूछे चलो बच्चों ताली बजाओ चलो बच्चों ताली बजाओ चलो એટલે ચાલો ચાલો બચ્ચો એટલે બાળકો તાલી એટલે તાળી બજાવો એટલે વગાડો આ તમારે સીધી લીટી વાત કરો મારે સમાનું નહીં ને એટલે મેં નીચે લખ્યું ચલો બચ્ચો તાળી બજાવો એટલે ચાલો બાળકો તાળી વગાડો ત્યાર પછી મધારી બહુત ખુશ હુઆ મધારી બહુત ખુશ હુઆ શું કામ થયો તે કે બચ્ચોને મધારી કો જે વસ્તુ દીધી અનાજ પૈસે ઓર બંદર કે લીએ રોટી દીધી હતી એટલે મધારી બહુત ખુશ હુઆ મધારી એટલે મધારી बहुत એટલે ઘણું ખુશ એટલે ખુશ હુઆ એટલે થયો મધારી ઘણો ખુશ થયો મધારી ઘણો ખુશ ત્યાર પછી સાપ કિસાન કા મિત્ર હે મધારી પાસે શું હોય સાપ હોય તો એમ કીધું તો ને કે ચાલો બચ્ચો સાપ દેખાવો તો પછી સાપ કિસાન કા મિત્ર હે સાપ એટલે સાપ કિસાન એટલે શું થાય હા ખેડૂત કા નો મિત્ર મિત્ર હે એટલે છે સાપ ખેડૂતનો મિત્ર છે તો ચાલો આટલું રાખીએ આ સ્વાધ્યાય તમારે જેને બાકી હોય એને લખી નાખવાનું છે અને એક વખત રફ નોટની અંદર આખું લખવાનું છે ઓકે આવજો